જામનગર, અંજાર, ભુજ, ગાંધીધામ, ખેડા, ધોરાજી, ઉપલેટા, સાબરમતી, સુણાવ, અંધેરી, ખાસ બધા ભાગ્યશાળી એક સાથે ઉભા થઈ જજો. જેવો હવેથી નવા વીઆર સેવા ગ્રુપ સ્ટાર્ટ થાય છે, સુણાવ, અંધેરી, અંજાર, ચાલો બધા મનમાં ત્રણ નૌકાર. સાતમદેવને એવી પ્રાર્થના કરીએ કે ચાલુ થયેલું આ વીઆર સેવા ગ્રુપ હવે લાઈફ ટાઈમ માટે ચાલુ રહે અને વધુ ને વધુ સાધુ અને સાધ્વીજીની સેવા કરવા દ્વારા એમની આપત્તિઓને દૂર કરનારા બને. તમે બધા જેવી રીતના કરો છો એ જ રીતના એમને પણ બળ મળે અને તેઓ આગળ વધે એવા ભાવ સાથે બધા બોલજો. ઓમ નમો જી નામ, ઓમ નમો જી નામ, સરણા નામ, મંગલા નામ, લઘુ તમાણ, રામ રામ, ઓમ રામ, ઓમ રામ, ત્રૈલોક્ય લલામ ભૂતાય, દેવાધિદેવ બોલજો, બેઠેલા નહીં ઉભેલા એક બોલવાનું છે. આજે પ્રતિજ્ઞા લેવાની છે. હે દેવાધિદેવ, અરિહંતની સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ, સાધુની સાક્ષીએ, ધર્મની સાક્ષીએ, ચતુર્વિધ સંઘની સાક્ષીએ, અમે આજથી નિર્ણય કરીએ છીએ શેષકાળ દરમિયાન વિહારમાં જતા આવતા સાધુ સાધ્વીજી ભગવંતોને એક સ્ટેશનથી બીજે સ્ટેશન નિર્વિઘ્ને પહોંચાડશું. હે સાસનદેવ, તમે અમને સહાય કરજો, સહાય કરજો, સહાય કરજો. હે ગુરુદેવ, આશીર્વાદ વરસાવજો, આશીર્વાદ વરસાવજો, આશીર્વાદ વરસાવજો. બેસો, આજથી તમે પ્રતિજ્ઞાબદ્ધ થયા છો, હવેથી તમારી જવાબદારી વધી જાય છે. અને આજના દિવસે સોનામાં સુગંધ ભળે એક એવા સરસ મજાના ન્યૂઝ તમારી સામે મૂકું છું. જેટલી શાંતિ રાખશો એટલું મારે વધારે ખેંચવું નહીં પડે, વગર માઈકે અમારે બોલવાનું છે. તમે બધા ભેગા મળીને મારા કાન સુધી અવાજ નથી પહોંચતો, મારે એકલાએ 1000 ઉપરને કાન સુધી અવાજ પહોંચાડવાનો છે. પિન ડ્રોપ સાયલેન્ટ. આજના દિવસે એક સરસ મજાના ન્યૂઝ તમારી સામે મુકાય છે. અમદાવાદમાં આવ્યા પછી વીઆર સેવા ગ્રુપની સ્થાપના થયા પછી અવારનવાર શિબિરોમાં હું વીઆર સેવા ગ્રુપની શું તાકાત છે, એનાથી શું લાભ છે એની વાતો કરું. એ સાંભળ્યા પછી આપણા જૈન સંઘની શ્રાવિકા બહેનો અમને આવીને કહે કે મારા સાહેબ અમારા માટે શું, અમારે કોઈ યોગદાન નહીં આપવાનું, અમારે કોઈ ભોગ નહીં આપવાનો. મેં કીધું બરાબર છે, પણ તમારા માટે જોખમ છે, કારણ કે અમારે સાધ્વીજીઓને સંભાળવા જોખમ છે. એમાં જો તમને પણ અમે વીઆર સેવા ગ્રુપમાં જોડી દઈએ તો પછી અમારે વીએસજીનો મેમ્બર નહીં, સીધા ઇન્સ્પેક્ટર સાહેબને જ ઉતારવા પડે. કારણ કે એક સાધ્વીને એક દીકરી ભેગી થઈ જાય પછી રસ્તામાં આપણે કહીએ ડાબે ચાલો, ઈ ચાલતા હોય રોડ ઉપર, વાતો બે ભેગા થાય પછી તો બાકી જ ન રહીએ. એટલે આપણે આ બહેનોને વીઆર સેવા ગ્રુપની અંદર ક્યારે પણ ઇન્વોલ્વ નથી જ કર્યા. છતાં મારી શિબિરોમાં હું જયારે યુવાનોને પ્રેરણા કરું ત્યારે આ બહેનો તરફથી વારંવાર આવે. ખૂબ વિચાર કર્યા પછી અમારા સંજયભાઈ કન્વીનરની સાથે પણ ચર્ચા વિચારણા કર્યા પછી અમને થયું, જેમ જૈન સંઘના હજારો યુવાનો, હાર્દિક 5000 બોલ્યો એને ખબર નથી, 10000 થી વધારે યુવાનો ભારતમાં અત્યારે વિહાર સેવા ગ્રુપની અંદર જોડાઈ ગયા છે. તો ધર્મના ક્ષેત્રમાં ભાઈઓ કરતા બહેનોનો રેશિયો હંમેશા વધારે હોય છે, તો આપણી પાસે હજારો યુવતીઓ છે, એવી એક જબરજસ્ત ટીમ બની શકે એમ છે. એ લોકો પણ પોતાની મર્યાદામાં રહી અને સાધ્વીજી ભગવંતોની સેવા કરી શકે એમ છે. ખૂબ વિચારણા કર્યા પછી એક એવો વિચાર આવે છે, વડોદરા વાળા ધ્યાનથી સાંભળશો, સુરત વાળા ધ્યાનથી સાંભળશો, મુંબઈ ભિવંડી
ઘાટકો પર મુલ્યુન જરા ધ્યાનથી સાંભળજો હું શું કહી રહ્યો છું. આપણા જૈન સંઘની યુવતીઓ અને બહેનોને વીઆર સેવા ગ્રુપની એક પાંખ તરીકે આપણે જોડીએ છીએ, પરંતુ એના કેટલાક કડક કાયદા છે. આ યુવતીઓએ સાધ્વીજી ભગવંતની સાથે જ વિહારમાં જવાનું રહેશે. સાધુ ભગવંતો સાથે એમણે નેવર ક્યારેય પણ વિહારમાં જવાનું નથી. નંબર બે, આ વિહાર એમણે લોકલમાં જ કરવાનો છે. દાખલા તરીકે જૈન સોસાયટીથી કોઈ સાધ્વીજી મહારાજને આંબાવાડી જવું છે તો આ યુવતીઓ પોતે સવારે એમની સાથે આંબાવાડી જશે, આંબાવાડી મૂકી અને પાછા બહાર આવશે, પાછા ઘરે આવશે. મિનિમમ ત્રણ યુવતીઓ જોઈશે, બે નહીં ચાલે, મિનિમમ ત્રણ બહેનો, ત્રણ યુવતીઓ એક વિહારની અંદર જોઈએ. એવી જ રીતના મુંબઈ છે, મુલુંડથી કોઈને વિક્રોલી જવું છે, વિક્રોલીથી ભાંડુપ જવું છે, ભાંડુપથી ઘાટકોપર જવું છે, તો તે તે સંઘની વીઆર સેવા ગ્રુપની યુવતીઓ સાધ્વીજી ભગવંતને મૂકી અને પોતે પાછા આવશે. આવી એક વિચારણા કરી. 2 ઓક્ટોબરની એક મારી શિબિર હતી, એટલે પરમ દિવસે યુથ શિબિર 15-30 વર્ષના, અને એમની સામે મેં રજૂઆત કરી કે આજે આ સભામાં બેઠેલી યુવતીઓને મારી અપીલ છે, જો તમે ઈચ્છતા હો તો શરૂઆત અમદાવાદથી કરીએ. ગ્રુપ વિહાર સેવા યુવાનોના ગ્રુપ ભિવંડીથી શરૂ થયા છે, બહેનોના ગ્રુપ વિહાર સેવાનું ગ્રુપ આપણે અમદાવાદથી શરૂ કરીએ, અને જો અમદાવાદમાં એક ગ્રુપ તૈયાર થશે, 10 થશે, એનો ચેપ સુરતને લાગે, વડોદરાને લાગે, નવસારીને લાગે અને છેલ્લે મુંબઈને લાગે, અને જોત જોતામાં આજે જેમ 100થી વધારે ગ્રુપ ભાઈઓના થઈ ગયા, એવા બહેનોના પણ થઈ શકે એમ છે. અને એક ખુશ ખબર, ગઈકાલે જ અમારા રૂપેશભાઈ અમદાવાદના કેપ્ટન દ્વારા મને સમાચાર મળ્યા કે જૈન સોસાયટીની બાજુમાં કુંથુનાથ જૈન સંઘ છે, ત્યાંની 20 બહેનો આ સેવા આપવા તૈયાર થઈ. એમણે એમના બે કેપ્ટન પણ બનાવી લીધા છે અને તેઓ આજના દિવસે આપણે ત્યાં આવ્યા છે. આખા સંઘની વચ્ચે આપણે એમની પહેલી વીઆર સેવા ગ્રુપ ઓફ ગર્લ્સ એની સ્થાપના કરવા છે. અદ્ભુત એવા જીવ સાસનને નન વંદન વંદન, અદ્ભુત એવા જીવ સાસનને નન વંદન જીવ સાસને કો વંદન, જીવ સાસને કો વંદન, જીવ સાસને કો વંદન, જીવ સાસને કો વંદન, અદ્ભુત એવા જીવ સાસને. એક બહુ મોટું આપણે સાહસ કરી રહ્યા છીએ, પણ આ સાહસ નિર્વિઘ્ને આગળ વધે અને હજારો યુવતીઓ બહેનો આપણા સાધ્વીજી ભગવંતોને સુરક્ષિત કરે. અમદાવાદમાં એક સોસાયટીથી બીજી સોસાયટીમાં વિહાર કરતા આપણા સાધ્વીજી ક્યારે એકલા ન હોવા જોઈએ. આજ સુધી આપણે કહેતા આવ્યા કે કોઈ પણ સ્થાનકવાસી સાધુ સાધ્વી જુઓ, એની સાથે કોઈ ભાઈ હશે, સાધ્વીજી મહાસતી હશે તો એની સાથે કોઈ બેન હશે, હશે ને હશે. હવે સ્થાનકવાસી એમ કહેતા થાય કે મૂર્તિ પૂજક સાધુની સાથે ભાઈઓ હશે અને સાધ્વીજીની સાથે બહેનો હશે, હશે ને હશે. ખૂબ સુંદર આશીર્વાદ સાથે આજના દિવસે એમની સ્થાપના કરવામાં આવે છે. બોલો જીને સાક્ષર. કુંથુનાથ જૈન સંઘના જે પણ પ્રમુખ ટ્રસ્ટી હશે એમને પણ અમે બોલાવી, એમની સાથે મીટિંગ કરી અને સંઘના અન્વયે એમને આપણે જોડી દેશું, જેથી એમની પણ કંઈક જવાબદારી રહે. ચાલો એક કોલ્હાપુરના કોઈક ભાગશાળી આવ્યા છે, જલ્દી આપે છે. બહુ સરસ. 30 બહેનો ક્યાંથી ક્યાં સુધી જાય છે? બહુ સરસ. ચાલો આ બીજી શાખા થઈ આપણી. આ પાર્લા ગ્રુપના યુવાન છે, અમારા ઉત્સાહી કેપ્ટન છે પાર્લાના, અને એમણે પણ આવો આજે ઉત્સાહ દર્શાવ્યો છે કે અત્યાર સુધી ઇલીગલ ચાલતું હતું, આજે લીગલી વિહાર સેવા ગ્રુપનું આ બીજું ગ્રુપ, મુંબઈનું પ્રથમ ગ્રુપ, અમદાવાદનું પ્રથમ ગ્રુપ, આ રીતના બે ગ્રુપ આપણા ચીન શાસનની અંદર તૈયાર થઈ ગયા છે. બીજા કોઈ જવાબદારી લેતા હો તો જલ્દી બોલો.
કે અમે ત્યાં જઈને અમારા સંઘની અંદર વાત મૂકી અને ચાલુ કરાવશું. ગર્જણ, તમારું ગામ નાનું છે, બહાર નથી જવાનું, અંદર અંદર. ચાલો ચાલો, બહુ સાંભળો ભાઈ. હા, જય બોલાવ. ફરીથી સાંભળી લો, એક ગામથી બીજે ગામ આપણે નથી મોકલવાના, ઇન્ટરનલ લોકલ ગ્રુપ છે આ. યુવતીઓ માટેના જે પણ ગ્રુપ બનશે લોકલ, એટલે વલસાડથી એમને તમારે ડુંગળી નથી મોકલવાના. વલસાડ અંદર, મુલુંડ અંદર, થાણા અંદર, ભીબંડી, બરાબર છે? તો સ્થાપી લેજો, આવતા વર્ષે આપણે બધાને જાહેર કરી દઈશું. કોલ્હાપુર, કુઠે ગયેલો તે? જયસિંહપુર. સાંભળો ભાઈ, જે મહાત્માએ આ વિહાર સેવા ગ્રુપની સ્થાપના કરી છે, 25 નામ હું બોલી ગયો, એમાંના જયસિંહપુર એટલે કોલ્હાપુરની નજીકનું ગામ, કેટલી મોટી સંખ્યા છે! બહુ સારી સંખ્યામાં તેઓ આવ્યા છે. એમને ત્યાં દિગંબરોની સંખ્યા વધારે છે, બરાબર છે? કીધી મંદિર આહે ત્યાંચે સહા, આપલે મંદિર કીધી આહે જયસિંહપુર એક, આણી ત્યાંચે તીન નાઈ સહાય, મી એવું દેલો, તું મને માહિત નાય. ઠીક છે, દિગંબરોની વસ્તીની વચ્ચે આપણા શ્વેતાંબરોએ આવું સુંદર ગ્રુપ સ્થાપ્યું છે અને એ લોકો કાયમ માટે વિહાર સેવામાં જોડાશે. બોલો જીને શાસન. બહુ સરસ, ધર્મ વિહાર પાલડીનું બીજું ત્રીજું યુવતીનું ગ્રુપ આજથી જાહેર કરવામાં આવે છે. સરસ, નડિયાદની 12 શ્રાવિકાઓ વિહાર સેવા ગ્રુપમાં સાધ્વીજીની સેવામાં જોડાવા તૈયાર છે. આજથી એમને તમે સમાચાર આપી દેજો, આ વર્ષથી એમણે પણ આ ચાલુ કરવાની છે. હવે રહેવા દઈએ. ગાંધીનગર તો શું છે કે સિટી નાનું છે, એમને તમે કોબા કે ત્યાં મોકલો, એ રોડ ઉપર. હા, એટલા પૂરતું કરી શકાય, સેક્ટરોની અંદર અંદર તમે મોકલી શકો છો, પણ ત્યાંથી આગળ કોબા, મહાવીરપુરમ એ વિહારમાં એમને નહીં જોડવાના. ગાંધીનગરમાં એક મંડળ ચાલે છે, સાંભળજો, ઘરે જઈને કેવા કામ લાગે, પુત્રવધુ મંડળ. કેવા કેવા મંડળો હોય છે, દેરાણી જેઠાણી મંડળ, પુત્ર, હું તો કહું સાસુ વહુ મંડળ છે કે નહીં ક્યાંય? એ મંડળ સ્થપાય તો આખા દેશમાં રામ રાજ છપાઈ જાય. સરસ, તો તમારા ગ્રુપને પણ માન્યતા આપવામાં આવે છે. ચાલો આપણે સમય, એક મિનિટ સાંભળો, આ ભાઈ બહુ હોશિયાર છે. સાસુ અને વહુ બોલે છે, સાસુ વહુનું નથી બોલતા. તમે આમ રમત નહીં રમો, સાસુનું મંડળ અલગ અને વહુનું મંડળ અલગ. તમે હવે જઈ કાર્તક મહિનામાં એમની એક મીટિંગ લઈ લો, સરસ રીતે ગોઠવી દો અને આ વર્ષથી એ ચાલુ કરો, બરાબર છે? આ વિસા ઓસવાળે હવે નાનું પડે એમ છે, આવતા વર્ષે જો આ બધા પુત્ર વધુ મંડળો ને સાસુ વહુ મંડળો આવી જાય. બોલો ભાઈ, જલ્દી. ભીવંડીની અંદર મુખ્ય ત્રણ વિભાગ છે, ગોકુળનગર, અજંટા અને અંજુર ફાટા. અજંટા અને અંજુર ફાટાની અંદર સાધ્વીજી ભગવંતોને વિહાર કરાવવા માટે અમારા ભીવંડીની બહેનો હવેથી વિહાર શરૂ કરશે. બોલો જીને શાસન. કરીએ લીધા છે, છુપે રુસ્તમો છે બધા. ચાલો હવે શરૂ થાય આપણું પ્રવચન કરવાનું છે.
નાસ્તિક, જલ્દી વન મેન. નાસ્તિક સાંભળો, મરાઠી જેમ પ્રિય છે એમ મહારાષ્ટ્રીયન પણ પ્રિય છે. હું જયારે મહારાષ્ટ્રમાં હતો ત્યારે મેં બે પુસ્તક વસાવ્યા હતા મહારાષ્ટ્રની કહેવતો માટે. એક સરસ કહેવત છે, સંભર કાશીકર અને એક નાસિકકર. નહીં સમજાણું તમને, કઈ સમજાણું ભાઈ? હું તાળીઓ કાશીમાં કોણ હોય? કાશીમાં કોણ હોય? પંડિતો હોય ને. સો કાશી ના બરાબર એક નાસિક નો કહેવા. આપણે ત્યાં કેમ કહેવાય છે ને કે નવ નળિયાથી, છ ખંભાથી, બાર બોરસ દિયા, પાંચ પેટલા દિયા, બરાબર એક અમદાવાદ. આ કાશી, આ નાસિકના યુવાનો છે, જ્યાં નજીકમાં ધર્મચક્ર તીર્થ છે, તમે અવારનવાર એની યાત્રાઓ કરી હશે. અને નાસિક એટલે રામચંદ્રજીના સમયનું છે, જ્યાં રામચંદ્રજી પણ વનવાસમાં રહ્યા છે, જ્યાં માતા કુંતાએ ભરાવેલા પ્રતિમાજી આજે પણ નાસિકના જિનાલયની અંદર છે. આવી પ્રાચીન નગરી નાસિક હવેથી વિહાર સેવામાં જોડાય છે કાયમ માટે. આ ગ્રુપ ટકી રહે, સારામાં સારી સંખ્યામાં તમારું ગ્રુપ આગળ વધે, અને આગળ પછી સંગમનેર, અકોલા, અંતરિક્ષજી સુધી, અને ઔરંગાબાદ, જાલના, આ બધે તમારું ગ્રુપ આગળ ને આગળ વિસ્તરતું જાય. તમારી જવાબદારી, માલેગામ, ધુળિયા, જલગામ આવ્યું છે. આ તો જલગામ, ઔરંગાબાદ, જાલના, અકોલા આ બધા વિસ્તારની અંદર જઈ અને તમે પણ પ્રેરણા કરજો, તેથી ભિવંડીનું ઋણ તમારા માથે ચડ્યું છે, આ રીતના ઉતારજો. ચાલો બોલો. શત્રુંજયાધિપતિ આદેશ્વર ભગવાન કી જય. એક એક ડગલું ભરે શત્રુંજય સમુજે, ઋષભ કહે ભવ ક્રોડ ના કર્મ ખપાવે તે. શ્રીપાલભાઈ, શ્રી આણંદજી કલ્યાણજી પેઢી વતી ખાસ પધારે છે. આપણે શત્રુંજયની સેવા સત્કાર કઈ રીતે કરી શકીએ? ખાસ શ્રીપાલભાઈ આગળ પધારો. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મહાબોધિ શ્રી મહારાજ સાહેબને કોટી કોટી વંદના. પરમ પૂજ્ય ગુરુ ભગવંતોને કોટી કોટી વંદના. પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંતોને કોટી કોટી વંદના. આજે વિહાર સેવા ગ્રુપના યુવકોને આ સંખ્યામાં અહીંયા એકત્રિત થયેલ જોઈ આનંદની લાગણી અનુભવું છું. શેઠ આનંદજી કલ્યાણજી પેઢી વતી રાજનગરમાં જ્યારે વિહાર સેવા ગ્રુપની આવી સભા આયોજિત થાય અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે પેઢીની જે આપણા તીર્થો છે તેની યોજનાઓ અને વગેરેની જાણકારી આપ સૌને આપવા માટે પેઢીને જે આમંત્રણ આપી અને તક આપી તે બદલ ગુરુ ભગવંતનો પણ ઋણી છું. આપણા સ્થાવર અને જંગમ તીર્થો બેઉ ગુરુ ભગવંતો અને ગુરુણીઓને જેમ વિહારમાં આપણે સાચવવાના છે, તેમ સ્થાવર તીર્થોની પણ આપણે જે ભક્તિ કરીએ છે તે માટે મારે થોડી આપને જાણકારી આપવી છે. શેઠ આનંદજી કલ્યાણજી પેઢી વતી આપણો શેત્રુંજય, ગિરનાર, તારંગાજી, રાજસ્થાનમાં રાણકપુર, મક્ષીજી, શેરીશા વગેરે બધા તીર્થો, મુછાળા મહાવીર, આ બધા જ તીર્થોમાં અલગ અલગ સ્વયંસેવકની પણ યોજના આપણે શરૂ કરી છે, તેની પણ આપને જાણકારી આપું. એ પહેલાં ખાસ એક અગત્યની જાણકારી આપવી છે. પરમ પૂજ્ય ગુરુ ભગવંત પાસે લગભગ 10-11 દિવસ પહેલાં જવાનું થયું. કદાચ આજે મીડિયાથી એટલા બધા આપણે યુઝ ટુ છીએ અને એટલું બધું એક્ટિવ થઈ ગયું છે મીડિયા કે કોઈપણ તીર્થના સમાચાર ભારતભરમાં ફક્ત ક્ષણમાં પહોંચી જાય છે. પર્યુષણ પર્વ પહેલાં કદાચ આપના બધાના વોટ્સએપ ઉપર શેત્રુંજય માટે એક મેસેજ ફ
ફરતો થયો હતો કે જૈનો જાગો, શેત્રુંજય ઉપર શિવાલય બની રહ્યું છે, ફોટા પણ ફરતા થયા હતા, શિવલિંગ હતું, ઉપર નાગની ફણા હતી, ઘણા બધા મેસેજો આવા ચાલ્યા. અને તેમાં એક મેસેજ એવો પણ આવ્યો કે આ નંબર ઉપર મિસ કોલ કરો, સુપ્રીમમાં આના માટે રીટ કરવાની છે, તેના માટે 5 લાખ વોટની જરૂર છે, તમારે આ નંબર ઉપર મેસેજ મિસ કોલ કરશો એટલે તરત તમારું નામ રજીસ્ટર થઈ જશે. આ જે રીતના મેસેજો આપણને આ શાસનને અને ઘણી વખત આપણને જે નુકસાન કરે છે, હવે આ જે હકીકત છે એમાં આ જે બીના બની છે એ બીનાની હકીકત શું છે એનાથી હું આપ સૌને એક વાકેફ કરવા માગું છું, જેથી ભવિષ્યમાં આવા મેસેજો આપણને શું ફાયદો કરી શકે ને શું નુકસાન કરી શકે તેની ખબર પડે. શેત્રુંજય ઉપર કુમારપાળ મહારાજાના દેરાસરની બાજુમાંથી સૂરજકુંડ તરફ જવાનો રસ્તો છે. ત્યાં આગાડી વર્ષો જૂનું એક શિવાલય છે. સૂરજકુંડની પાળી ઉપરથી 150 ડગલા ચાલીને પાછળ જઈએ તો પથ્થરમાં કોરાયેલું એક નાનું શિવલિંગ અને તેની ઉપર આવી નાગની ફણા વર્ષો જૂની પહેલેથી જ હતી. દરેક શ્રાવણ મહિનામાં આપણો જે ઉપરનો સ્ટાફ છે, હિન્દુ પૂજારીઓ વગેરે, તેઓ ત્યાં આગળ એક વખત જઈ અને પૂજા કરે છે. અને આ વર્ષો જૂની પ્રણાલી છે. આપણા શેત્રુંજય ઉપર જ્યારે સૌરાષ્ટ્ર સરકારનો એગ્રીમેન્ટ થયો અને ગઢ વિસ્તાર આપણી માલિકીનો થયો, ત્યારે શેત્રુંજય ઉપર જે જે અન્ય સ્થાનકો છે તે બધા નોંધવામાં આવેલા છે. અને તે બધા સ્થાનકો કયા કયા છે તે સરકારની જોડે નોંધી અને તેનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું. અંગારશા પીરની દરગાહ, ખોડિયારમાં શિવાલય, આવા મેલડીમાં, આવા જ્યાં જ્યાં ઓઘા દાદા, આવા શેત્રુંજય ઉપર જ્યાં જ્યાં પણ અન્ય સ્થાનકો છે તે સ્થાનકો નોંધી અને તેની યોગ્ય જાળવણી કરવાની જવાબદારી આપણી પેઢીએ અને આપણા વડવાઓએ આપણા શિરે લીધેલી છે. અને આપણે આપણા જૈન કોમ અને અન્ય કોમો સાથે સુમેળ સધાઈ રહે માટે આપણું મહાજન વર્ષોથી આ રીતની એક પ્રણાલી રાખી અને અન્ય ધર્મોને અને એ લોકોના ઈષ્ટદેવોને પણ યોગ્ય બહુમાન આપે તેવી એક પ્રણાલી અને પરંપરા આપણી છે અને જળવાઈ રાખી છે. આ આપણી એક મહાજનની આપણી એક મોટાઈ છે. તો આ જ્યારે શ્રાવણ મહિનામાં જ્યારે એ લોકોએ આને સાફસૂફી કરી અને સરખું કર્યું, ત્યારે જો આવી રીતના ફોટા અને આવી રીતની જો અલગ જાતના સમાચાર આપણે વોટ્સએપ ઉપર જે ફરતા થાય, તે નહીં કે આપણા જૈનોના માટે એક ચિંતાનો વિષય બને પણ અન્ય વર્ગ વિગ્રહ પણ વધારે. કે કાલ ઉઠીને વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ આપણે ચર્ચા કરવાનો વારો આવે, બીજા અન્ય હિન્દુ સંસ્થાઓ સાથે પણ ચર્ચા કરવાનો વારો આવે, એ બધું ન બને માટે આજે આપ સૌ યુવકો સમક્ષ પેઢી વતી આ વાત હું મૂકું છું કે જ્યારે પણ આવી કોઈ પણ વાત આપના જાણમાં આવે, આપના વોટ્સએપમાં આવે, મીડિયા દ્વારા આવે, ફેસબુક દ્વારા આવે, કોઈ પણ મીડિયા દ્વારા આપને જાણકારી મળે તો ખાસ તેની ખરાઈ કરી અને પછી આગળ ફોરવર્ડ કરવા માટે વિનંતી. આવી જ્યારે પણ ખરાઈ કરવા માટે તમને કોઈ પણ પ્રશ્ન થાય તો આપ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને ચોક્કસ પૂછી શકો છો. મારે ફરી ફરીને કહેવું છે કે પેઢી એ આપના સૌની જ પેઢી છે. એમાં એવું કોઈ અલગથી સ્તર નથી કે ભાઈ આ પેઢીમાં આપણે આપણને કોણ જવાબ આપશે કે કોણ એ કરશે કે શું આમાં જવાબ નહીં મળે એવું ન માનશો.
બનવા જોગ છે. કોઈ વાર એક વાર ફોન કરવો પડે, બે વાર ફોન કરવો પડે, યોગ્ય વ્યક્તિ સાથે આપનો ફોન ભેટો ન થાય, પણ આપ ચોક્કસ, તમારી પોતાની પેઢી છે, તમે ચોક્કસ આ વાતની ખરાઈ કરી, આવા કોઈ પણ સમાચાર આવે તો તમે જરૂરથી જાણકારી મેળવીને જ આવી કોઈ પણ વાતને આગળ વધારવા માટે અથવા ફોરવર્ડ કરવા માટે આપ ઉપયોગ રાખશો એવી વિનંતી. શ્રીપાલભાઈ, આણંદજી કલ્યાણજી પેઢીના તેઓ ટ્રસ્ટી, ભૂતકાળના કદાચ આપણા અનુભવો જુદા હોઈ શકે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી સંવેગભાઈ, શ્રીપાળભાઈ વગેરે જ્યારે આ પેઢીમાં જોડાયા છે ત્યારે તમે જે પૂછો એનો યોગ્ય ઉત્તર પેઢી તરફથી મળતો જ રહે છે. પેઢી દ્વારા ઘણા બધા કાર્યો આપણે કરાવવાના છે. અત્યારે પેઢીની સામે એક સૌથી મોટો પ્રશ્ન એ છે ગિરિરાજની સેવાનો. આજે ખુલાસો કરવાનો હતો, માત્ર એમને આપણે 10 મિનિટ આપી, પરંતુ મુખ્ય વાત એ છે કે ગિરિરાજની સેવા જે શાશ્વત તીર્થ છે, ભગવાન સિમંદર સ્વામી સમૂહ શરણમાં બેસી અને જેના વખાણ કરે એ ગિરિરાજ, આપણે નસીબદાર છીએ કે આપણને પ્રાપ્ત થયો છે. એવા ગિરિરાજની સેવા માટે દર મહિને 8 મહિના સુધી 3-3 દિવસના વારા પાડવામાં આવે છે. અલગ અલગ શહેરોમાંથી 10-10, 15-15 યુવાનોની ટીમ જતી હોય છે. મને ખબર છે મારા નવસારી, બીજા કોણ કોણ જાય છે, વલસાડ, બરોડા, આણંદ, ઘાટકોપર, પારલા, ભિવંડી, ધુળિયા. વાહ, આ શ્રીપાળભાઈને તો હું એમ કહું છું કે એટલા યુવાનો છે કે તમે 3 દિવસ નહીં, 1 દિવસ માટે 10 યુવાનો કહેશો ને તો નવા. વાહ, આપો એમને અર્પણ કરો. અહીંયા જૈનમ જયતિ સહસનમ બોલ, જૈનમ જયતિ સહસનમ, જૈનમ જયતિ સહસનમ બોલ, જૈનમ જયતિ સહસનમ, હે બોલો નિરાધર જોર સે, જૈનમ જયતિ સહસનમ, બોલો નિરાધર જોર સે, જૈનમ જયતિ સહસનમ, જૈનમ જયતિ સહસનમ બોલ, જૈનમ જયતિ સહસનમ. આજે આ જે 40 ફોર્મ મળ્યા, પણ આજે આ યુવકોને એ કેટલી જ પ્રાર્થના કરવાની, પરમ પૂજ્ય ગુરુ ભગવંતે જે પ્રેરણા આપી છે. શેત્રુંજયની યાત્રા તો એક વખત આપણે વર્ષમાં જરૂરથી કરીએ જ છે. અહીંયા બેઠેલા એક પણ યુવક સ્વયંસેવક યોજનામાં ન જોડાય એવું ન બને. આપ સૌને હૃદયથી એવી પ્રાર્થના કરું છું કે યાત્રા કરતાં પણ વિશેષ ફળ આ તીર્થ ભક્તિનું છે. જરૂરથી આપ સૌ આ શેત્રુંજયની સ્વયંસેવક યોજનામાં જોડાઈ અને આપ તીર્થ ભક્તિને ખૂબ મોકો છે લાભ લેશો એવી વિનંતી. તીર્થની યાત્રા કરતા આ તીર્થની સુરક્ષા છે, ભક્તિ કરતા પણ સુરક્ષા છે. આ યુવાનોએ ભગવાનની પૂજાનો આગ્રહ નથી રાખવાનો, ત્યાં ગયા પછી સુરક્ષા શુદ્ધિ આ બધા ઉપર નજર રાખવાની છે. એકવાર ગિરિરાજ ગયા પછી ભગવાનની કદાચ પૂજા નહીં થાય, પણ આવનારા શાંતિથી પૂજા કરશે તો એમની પૂજાનો લાભ પણ તમને મળવાનો છે. તમારા જિનાલયની અંદર કદાચ તમને પરમાત્માની પૂજા કરવાનો તો મોકો મળે છે. ભક્તિ કે શુદ્ધિ કે સુરક્ષાના મોકા ઓછા મળતા હશે. આખા વિશ્વ જ્યાં આવે, તમને ખબર ગિરિરાજ ક્યાં આવ્યું, સૌરાષ્ટ્રમાં. અને એને સૌરાષ્ટ્ર શા માટે કહે છે, સૌરાષ્ટ્રો જ્યાં આવે એનું નામ સૌરાષ્ટ્ર. અહીંયા આફ્રિકાએ આવે, અમેરિકાએ આવે ને ઓસ્ટ્રેલિયાએ આવે, વિશ્વના તમામ ખંડમાંથી ગિરિરાજની યાત્રા કરવા આવતા હોય છે. 12 મહિનામાં માત્ર 3 દિવસની તમારી સેવા ગિરિરાજની શુદ્ધિ અને ગિરિરાજની સુરક્ષામાં નિમિત્ત બને છે. માટે પેઢી તરફથી અને હું વ્યક્તિગત રીતે પણ તમને સૌને અનુરોધ કરું છું, વર્ષમાં 1 યુવાન 3 દિવસ માટે પોતાની સેવા ગિરિરાજને આપે, જેમ ગિરનારને આપે છે. ભિવંડી આપો છો, ગિરનારને ભિવંડી આપે છે, બીજું કોઈ છે ગિરનાર માટે,
પારલા, સરસ, બરોડા, ગિરનાર, ગિરનારને પણ અપાય છે. એવી જ રીતના ગિરિરાજને પણ સમસ્ત વીએસજીના મેમ્બર 3 દિવસ માટે આપે અને એના દ્વારા પેઢીને ખૂબ મજબૂત કરે એ જ શુભેચ્છા. હે, હા, બરાબર છે, બરાબર છે. દર વર્ષે ઘાટકો પરથી 6 ટીમ ગિરિરાજની સેવામાં જાય છે. એવી જ રીતના દરેક યુવાનો આ તો બરાબર છે. અને સાંભળો, આ બધી પ્રવૃત્તિઓ જે કરો છો એ મોર્નિંગ ન્યૂઝ સુધી પહોંચાડો, જેથી મોર્નિંગ ન્યૂઝમાં ઉલ્લેખ થાય અને બીજા નાના ગ્રુપો અને નાના સેન્ટરોને ખ્યાલ આવે. ઠીક છે, આપણે આપણા કાર્યક્રમમાં આગળ વધીએ. કાર્યક્રમ મુજબ તો 10:30 થી 11:15 નું મારું પ્રવચન હતું. પ્રવચન બપોરના સેશનમાં લઈ અને હવે શરૂ થાય છે ગ્રુપના રિપોર્ટનું વાંચન. એમાં સૌથી પહેલા સેશનમાં મહારાષ્ટ્ર રાજ્ય અને બીજા સેશનમાં ગુજરાત રાજ્ય આવશે. હાર્દિકભાઈ એક એક ગ્રુપના નામ બોલતા જાય. સાંભળજો, જે ગ્રુપનું નામ બોલાય એ ગ્રુપના યુવાનો એકવાર ઉભા થાય અને એમનો જે સ્પીકર હોય એના કેપ્ટનને લઈ અહીંયા આવશે, રિપોર્ટ વાંચશે અને પછી પાછો પોતાની જગ્યાએ ચાલ્યો જશે. આ રીતના બધા જ ગ્રુપના રિપોર્ટ શરૂ થશે. તમારે જોવું હતું બહુ સરસ, ખુબ સરસ. 10 ટીમ જાય છે ભિવંડીથી ગિરિરાજની સેવામાં. બોલેજીને શાસન આગળની શૃંખલામાં આગળ વધતા, જેના માટે આજે આપણે સૌ ભેગા થયા છે રિપોર્ટ રીડિંગ. આ કોઈ કંપનીની એજીએમ નથી, એન્યુઅલ જનરલ મીટિંગ નથી, જ્યાં નફા નુકસાનની વાત થતી હોય. આ તો દરેક કેન્દ્રના વિશેષતા, દરેકનો અનુભવ એકબીજા સાથે શેર કરવામાં આવે છે. અને ભાગ્યશાળી દરેક મેમ્બરને એક વિનંતી, આ અનુભવો શેર કરતા 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 એકાદ વિષય આપણને પણ આપણી પણ બેટરી ચાર્જ કરાવી દેશે. ખાસ મુલુંડના કેપ્ટન અને સ્પીકર ખાસ પધારે, ત્યારબાદ થાણે, કલ્યાણ, ડોંબીવલી એ પણ તૈયાર રહેજો. મુલુંડ એકદમ શાંતિ જાળવજો. મુલુંડ ખાસ ભાઈ, તમને વિશેષતા શું દેખાય છે આમાં? રેસ્કોડ. દરેક માંથી કઈક શીખવા મળશે. આટલું મોટું ગ્રુપ આવ્યું છે ને બધા ડ્રેસકોડ ની અંદર છે, આ બહુ મોટી એમની જીત કહેવાય. વીઆર સેવા ગ્રુપના બધા કલ્યાણ મિત્રોને પ્રણામ. અમારું મુલુંડનું વીઆર સેવા ગ્રુપ શરૂઆત સાહેબે જ્યારે ભિવંડીથી કરી, ત્યાર પછીનું જે બીજું ગ્રુપ મુંબઈમાં શરૂ કર્યું તે મુલુંડનું વીઆર સેવા ગ્રુપ. અમારા શ્રી સંઘમાં પૂજ્ય ગુરુ ભગવંતોનું ચાતુર્માસ થયું અને ચાતુર્માસ પૂર્ણ થયા પછી જે ગ્રુપ શરૂઆત કરી તે વીઆર સેવા ગ્રુપમાં અમારે અત્યારે લગભગ 125 જેટલા યુવાનો એકદમ એક્ટિવ છે. ઘણા બધા યુવાનો ભાગ લઈ રહ્યા છે પણ એક્ટિવ યુવાનો અત્યારે 125 જેટલા યુવાનો છે, જેમાં ગયા 8 મહિનામાં અમારા ગ્રુપ દ્વારા લગભગ 2800 કિલોમીટરનો વિહાર થયો છે, જેમાં 360 વિહાર અને જે સાધુ અને સાધ્વી જીવ ભગવંતો અમને લાભ મળ્યો છે તેમાં સાધુ ભગવંતોમાં 1004 સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો 1190 સાધ્વીજી ભગવંતનો અમને વિહાર કરાવવાનો લાભ મળેલો છે. આ વિહાર સેવા ગ્રુપમાં ઘણા બધા મેમ્બરો એકદમ એક્ટિવ છે. એમાં જે ખાસ એક્ટિવ છે કે જેને SOS કહીએ ને, જ્યારે SOSનો સંદેશો આપીને જરત તૈયાર થઈ જાય એવા યુવાનોમાં મારે દરેકના નામ લેવા છે. હું વિનંતી કરીશ, જે પણ નામ લો ખાલી એની જગા પર ઊભા થાય, બધાને દર્શન થાય. SOS યુવાનોમાં લોકેશ, પહેલાં છે અમિતભાઈ દોશી, ધર્મેશભાઈ મહેતા, પ્રજ્ઞેશભાઈ ધામી, ચિંતનભાઈ શાહ, સંજયભાઈ દોશી, રાજેશભાઈ શાહ, ઊભા થઈ જાઓ, એક એક મિનિટ ઊભા થઈ જાઓ બધા, કલ્પેશભાઈ વોરા, વિજયભાઈ કે કેતનભાઈ શાહ, અને વિહાર માટે જેમણે સદા પોતાની ગાડીની પરવા નથી કરી, ગમે ત્યારે જોઈએ, રાતના 12 વાગે 1 વાગે ગમે ત્યારે ગાડી જોઈએ, ગાડી માટે તૈયાર એવા પિયુષભાઈ અને વિમલભાઈ શાહ, દરેક કાર્યકર્તાએ તન મન અને ધનથી આ વિહાર સેવા ગ્રુપમાં સહયોગ આપેલો છે. અને ગયા વખતે
જેમણે અમારા વિહાર સેવા ગ્રુપમાંથી સૌથી રેકોર્ડ બ્રેક વિહાર કરેલા એમણે એમનો જ પાછો રેકોર્ડ આ વખતે તોડી નાખ્યો છે. અને એવા લોકેશભાઈ વોરા 108 વિહાર. આ મુલુંડના વિહાર સેવા ગ્રુપને મુલુંડથી લઈને ઘાટકોપર, એમના દરેક પછી હું નામ લઉં છું, મુલુંડથી લઈને ઘાટકોપર, આ સાઈડ કાસાવરાવલી, આ સાઈડ થાણે ભિવંડી, આ સાઈડ બોરીવલી જે પાઇપલાઇનવાળો રસ્તો છે ગોરેગાંવ બોરીવલી, અને આ સાઈડ ન્યૂ બોમ્બે ઐરોલી, એ બધા વિહારનો અમને લાભ મળે છે. મુલુંડનું એવું જંકશન છે કે જ્યાં બધા જ વિહારોનો થાણા સુધીનો પણ અમને લાભ મળે છે. આ લોકેશભાઈને ઊભા કરે એમની બીજી એક ખાસિયત છે, આખા મુંબઈ મુલુંડમાં જ્યારે પણ કોઈ પણ સંઘમાં સ્વામી વાત્સલ્ય જમણવાર હોય અને ત્યારે એ સ્વામી વાત્સલ્ય જમણવારમાં ઘણી બધી રસોઈ ઘણીવાર વધી પડી હોય તો ભાઈ આ રસોઈનું કરવું શું? ઘણીવાર ઘણા સંઘોમાં કોઈ વ્યવસ્થા હોતી નથી, કોઈને ખબર હોતી નથી. આ લોકેશભાઈ આગળ એવી આવડત છે, કોઈ પણ સંઘમાં રસોઈ વધી હોય લોકેશભાઈને ફોન કરે, લોકેશભાઈ ટેમ્પો લઈને ત્યાં પહોંચી જાય ને બધી વસ્તુઓ અનુકંપામાં પહોંચાડી દે, એક પણ વસ્તુ ફેંકવામાં જતી નથી. આ એક સુંદર મજાનું આ વિહાર સેવાઓ લોકેશભાઈની સાચી અનુમોદના તમે ત્યારે કરી કેવા છે, તમારા દરેક સંઘોની અંદર દર વર્ષે 2-3 મિનિમમ સ્વામી વાત્સલ્યો થતા હોય છે. આપણે જમીને છૂટા થઈ જતા હોઈએ છે, અંતે જવાબદારી ટ્રસ્ટીઓના માથે આવતી હોય છે. ટ્રસ્ટીઓ પાસે એવો સમય નથી હોતો અથવા ટ્રસ્ટીઓને આવી કોઈ ઈચ્છા કે રસ નથી હોતો કે વધેલી રસોઈ, અમે કેટલાક સંઘોમાં નજરે જોયું છે વધેલી મીઠાઈઓ, વધેલા દૂધપાક એમણે ક્યાં નાખ્યા હોય છે ખબર છે? ગટરોની અંદર નાખી દીધા હોય છે, ત્યાં ગરીબને ખાવા નથી મળતું. અને આપણે આપણી એક ઉપેક્ષાને કારણે ગટરમાં જતું હોય ત્યારે VSGના મેમ્બરોને કહું છું, વર્ષમાં જે 4 સ્વામી વાત્સલ્ય થતા હશે એમાં 2 તો ક્યારે થતા હશે? ચોમાસામાં. તો કમસે કમ ચોમાસામાં તમારી પાસે બીજી કોઈ પ્રવૃત્તિ ના હોય તો આજે જ ઘરે જઈ તમારા કેપ્ટનોને કહું છું, સંઘના ટ્રસ્ટીઓને કહેજો, આવું કંઈ પણ હોય અમને યાદ કરજો. ગામની બહાર કોઈ ઝૂંપડપટ્ટી હોય જ્યાં અનુકંપા કરી શકાતું હોય ત્યાં જઈ આ વસ્તુનો નિકાલ કરજો. તમને તો લાભ, એ પણ પરમાત્માના શાસનનું બીજ પડી જશે કે જૈનોએ અમારું પણ ધ્યાન રાખ્યું. આ વિહાર સેવા મુલુંડની ગ્રુપની એક વિશેષતા, આ વર્ષના વિહાર સેવા દરમિયાન જે વિશેષ બાબતો એક બે બૈસે થઈ છે તેની આપને જાણ કરી દઉં જેથી તમને પણ બધાને અનુમોદનો કરવાનો લાભ મળે. એક વાત, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજા મુંબઈ પધારવાના હતા, મુંબઈનો પ્રવેશ મુલુંડથી હતો, એટલે વિહાર સેવા મુલુંડ જે મુલુંડનું ગ્રુપ છે સાહેબને લગભગ દાણુથી લઈને મુલુંડ સુધીનો વિહાર દરરોજ વિહાર સેવા ગ્રુપની ટીમ રાતના ત્યાં પહોંચી જાય. સવારના સાહેબની આરે વિહારમાં આવે, એક ટીમ જાય, બીજા દિવસે બીજી ટીમ જાય, આવી રીતે લગભગ 12-13 દિવસ સુધી સતત સાહેબની સાથે દાણુથી લઈને મુલુંડ સુધી સાહેબનો પ્રવેશ ન થયો ત્યાં સુધી સાથે ને સાથે આ ટીમ હતી. 12-13 દિવસ અને લગભગ 125-150 કિલોમીટરનો વિહાર આપણી અલગ અલગ ટીમોએ, મુલુંડની ટીમોએ લાભ લીધેલો છે, એમની ખૂબ ખૂબ આપણે અનુમોદના કરીએ. અને બીજી એક ખાસ, વિહાર સેવા ગ્રુપના આપણા મુલુંડના જે ભાઈઓ છે શ્રી ઝવેર રોડ સંઘમાં સદા ખડે પગે કોઈ પણ કાર્યમાં ઊભા જ હોય છે, કોઈ પણ સંઘનું આયોજન હોય વિહાર સેવા ગ્રુપનું નામ ડિક્લેર કરે અને બધા કાર્યકરો આજે આ બધી વસ્તુઓ નાની છે દરેક પણ આ પોતાના સંઘમાં કામ કરતા હશો. પણ એક ખાસ વિશેષ વાત આ વખતે છે કે એક સાધ્વીજી ભગવાન, 4 સાધ્વીજી ભગવાનનું ગ્રુપ, એમણે વિહાર કર્યો વિક્રોલીથી મુલુંડ વિહાર કરવાનો હતો. સવારના 5:30 વાગે વિહાર ચાલુ કર્યો, વરસાદ નહોતો, કાંઈ નહોતું, 5:30 વાગે વિહાર ચાલુ કર્યો. અમારા 2 યુવાનો એમની સાથે હતા, 12 વાગે ઝવેર રોડ દેરાસરે પહોંચ્યા. 9 કિલોમીટરનો વિહાર, વિચાર કરો તમે, 12 વાગે ઝવેર રોડ પહોંચ્યા એટલે શું કર્યું? તો આ અમારા 2 યુવાનોએ, 4 સાધ્વી જવગન પહેલી વખત મુંબઈમાં આવ્યા હતા, રસ્તામાં આવતા 18 દેરાસરના દર્શન તેમને કરાવ્યા, લોકેશ અને રાજેશભાઈ. આ 2 યુવાનોએ કોઈ પણ થાક, કોઈ પણ કંટાળો લાવ્યા વગર 5:30-12 વાગ્યા સુધી ભૂખ્યા સાહેબને 18 દેરાસરના દર્શન, પહેલી વખત મુંબઈ આવતા હતા, 18 દેરાસરના દર્શન કરાવ્યા અને ત્યારબાદ તેમને મુલુંડ મૂકી અને તેમના ઘરે ગયા છે. આપણે ખૂબ ખૂબ એની અનુમોદના કરીએ છીએ. આ રીતનું એકદમ સુંદર મજાનું વિહાર સેવા ગ્રુપ સાથે અમને મુલુંડને ડોંબીવલી, ભાંડુપ,
ભીવંડી થાણા ઘાટકોપર ગોરેગાંવ તથા બોરીવલીના યુવાનો પણ ખૂબ જ અમને સાથ સહકાર મળે છે. અમે એની હારે ટાઈ અપ કરીને સુંદર મજાનો વિહાર કોઈ પણ સાધુ સાધ્વી ભગવાનને ક્યાંય પણ ખલેલ અરે તકલીફ ન થાય એનું સંપૂર્ણ આયોજન આ બધાની સાથે ટ્યુનિંગ મળવી અને અમે કરીએ છીએ. એટલે આ અને જે હા અને આ વખતે મુલુંડમાં જે 40 સંઘોનો જે મહાસંઘ થયો છે એ મહાસંઘના ઉપક્રમે મુલુંડ વિહાર સેવા ગ્રુપને એક સુંદર મજાનું બહુમાન મહાસંઘની વચ્ચે 40 સંઘોએ ભેગા થઈને મુલુંડ વિહાર સેવા ગ્રુપનું બહુમાન કર્યું અને એક ટ્રોફી અર્પણ કરી છે. તેવી રીતે મુલુંડ ઝવેર રોડ સંઘ જે મુલુંડનો મોટો સંઘ કહેવાય એમણે પણ આજ આ વખતે પર્યુષણ પર્વ દરમિયાન જન્મવંચનમાં આપણા વિહાર સેવા ગ્રુપનું જાહેરમાં સન્માન કર્યું છે, ખૂબ ખૂબ અનુમોદના કરી છે. દરેક ટ્રસ્ટીઓ આપણા કાર્યથી ખૂબ જ પ્રસન્ન થયા છે અને બધાને સારામાં સારી સહાયતા ટ્રસ્ટીઓ પણ કરી આપે છે એવી સુંદર મજાની આરાધના આ પૂજ્ય ગુરુ ભગવાનના ઉપકારો દ્વારા થઈ રહી છે. એટલે અમે આ પૂજ્ય ગુરુ ભગવાનના ખૂબ ખૂબ ઋણી છીએ અને હજી આવતા વખતે નવી નવી વધારે પ્રવૃત્તિ અમે કરીએ એવી અમને પ્રેરણા કરતા રહેશો. ખૂબ ખૂબ અનુમોદના. થાણે વિહાર સેવા ગ્રુપ ખાસ તૈયાર રહેજો, પછી કલ્યાણ ડોંબીવલી. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મુનિ ભગવાન સાધી ભગવંતો કે ચરણો મેં કોટી કોટી વંદન. આજ હમારે થાના વિહાર સેવા ગૃહ કા પરમ સૌભાગ્ય હૈ કે અખિલ ભારતીય વિહાર સંમેલન કે જો પ્રેરણતા હૈ વિહાર ગ્રુપ કે જો પ્રેરણતા હૈ એસે આચાર્ય ભગવંત કે નિશ્રા મેં જો આ ચતુર્થ સંમેલન અમદાવાદ મેં આયોજિત હો રહા હૈ ઉસમેં હમે આને કા મોકા મિલા. વિશેષ વિહાર સેવા ગ્રુપ થાને થાને સે માનપાડા કાસાર વડવલી ભીવંડી નવી મુંબઈ મુલુંડ માંડુપ મુમરા ગુન વિહારધામ લોડાધામ તક સાધુ સાધી ભગવંતો કી વિરા એવમ વ્યાવચ કી વ્યવસ્થા સુંદર રૂપ સે હમ લોગ કર રહે હૈ. વિહાર સેવા ગ્રુપમાં લગભગ 150 એક્ટિવ મેમ્બર હૈ ઓર હમારે વિહાર ગ્રુપ કે એક દો નિયમ હૈ કે હમારે વિહાર ગ્રુપમાં 20 વર્ષ સે 45 વર્ષ તક કે મેમ્બર્સ કો હમ લોગ એન્ટ્રી દેતે હૈ. ઉસકે ઉપરાંત ઉન્હે મહિને મેં મિનિમમ દો વિહાર કરને પડતે હૈ નહીં તો ઉસકો હમ લોગ બાદમાં અગર વો એક્ટિવ નહીં હૈ તો ઉસકો હમ લોગ બાદમાં થોડે દિન કે લિયે આરામ દેતે હૈ વિહાર ગ્રુપમાં સે ઉસકો વોટ્સએપ ગ્રુપમાં સે નિકાલ દેતે હૈ. મિનિમમ ઉનકો દો વિહાર કરને પડતે હૈ. હમ લોગને સભી મેમ્બર્સ કો વિહાર કરને કા આવે વો હિસાબ સે ટીમ વર્ક બનાયા હૈ. 6 મહિને સે હમ લોગને યે સિસ્ટમ ચાલુ કી હૈ. 6-6, 7-7 મેમ્બર્સ કી ટીમ બનાઈ હૈ. ટીમ નંબર 1 સે ટીમ નંબર 20. તો અગર આજ 1 તારીખ કો ટીમ નંબર 1 કા પહેલા વિહાર હૈ તો દૂસરા વિહાર ટીમ નંબર 2 કરેગી, તીસરા વિહાર ટીમ નંબર 3 કરેગી ઓર હર ટીમ કા એક એક કેપ્ટન એક એક વાઇસ કેપ્ટન હૈ. ઉસકે અલાવા હમારી એક એની ટાઈમ વિહાર ટીમ હૈ ઉસકે અંદર 8-10 મેમ્બર હૈ જો એની ટાઈમ વિહાર કરતે હૈ. ઇસ વર્ષ કે વિશેષ હમારે જીતુભાઈ ચૌહાન ઇન્હોને 113 વિહાર કિયે. ઓર ગૌતમભાઈ રાઠોડ ઇન્હોને 108 વિહાર કિયે. વિહાર સેવા ગ્રુપ થાને ને ઇસ વર્ષ લગભગ 400 સે જ્યાદા વિહાર કિયે. વિહાર સેવા ગ્રુપ થાને, વિહાર સેવા ગ્રુપ મુલુંડ, વિહાર સેવા ગ્રુપ ભીવંડી ડોંબીવલી એવમ ન્યૂ બોમ્બે સે કોઓર્ડિનેટ કરકે ઉનકે સાથ સહકાર સે ઓર સહયોગ સે હમ લોગ સેવાએ દે રહે હૈ. સભી સદસ્યો કે લીએ જૈસા યે મેને ટી શર્ટ પહેના હૈ યે વિહાર મેં પહેનના કમ્પલસરી હૈ. અગર વો ટી શર્ટ નહીં પહેનતે તો હમે વિહાર મેં એન્ટ્રી નહીં હૈ. આઈ કાર્ડ એવમ ઉનકે લીએ સભી સદસ્ય કે લીએ સભી સદસ્ય કે લીએ સેફ્ટી કિટ ભી જરૂરી હૈ. વો સેફ્ટી કિટ તો લોગ આપકે પાસ સબકે પાસ રહેગી, હમ લોગ ઇધર દિખાને કે લીએ લેકે નહીં આયે પણ વો કમ્પલસરી હૈ. અગર સેફ્ટી કિટ નહીં હૈ, ટી શર્ટ નહીં હૈ તો ઉસકો હમ લોગ વાપસ ભેજ દેતે હૈ, ઉસકો વિહાર મેં એન્ટ્રી નહીં હૈ. ઇસકે અલાવા વિશેષ ઇસ વર્ષ હમ લોગને દો સાધી હમારા સબકા આના હુઆ ઓર આગે કોઈ કોઓર્ડિનેશન નહીં થા તો હમ લોગને થાના સે પનવેલ સિંગલ દિન મેં થાના સે પહેલે દૈસર ઓર ફિર દૈસર સે પનવેલ 20-22 કિલોમીટર ભી હમ લોગને સિંગલ વિહાર કિયા. દોપહેર કો 12-1 બજે ભી વિહાર પૂરે હોતે હૈ. શામ કે વિહાર ભી થોડી તકલીફ હૈ તો ભી હમારે સદસ્ય ધનપતભાઈ પારેખ એક દીપેશભાઈ હમારે સાથ મેં આયે હુએ હૈ વો ભી એની ટાઈમ વિહાર કે મેમ્બર હૈ ઓર વો શામ કો ભી વિહાર કરાતે હૈ. એક મેરા છોટા સા સૂચન થા કે આચાર્ય ભગવંત કા પુણ્ય પ્રભાવ હૈ ઓર ઉનકે અગર નિશ્રા મેં એક અમારા સૂચન થા હમારે છોટે સે મીટિંગ મેં એક સૂચન નિકલા થા કે અગર આચાર્ય મારા સબસે પ્રેરણા સે ઓર દૂસરે જો સ્પોન્સર હૈ ઉનકે સહયોગ સે અગર હમકો એસી સ્કીમ બનાવે કે પૂરે અખિલ ભારત કે જો મેમ્બર હૈ ઉનકા હમલોગ ટર્મ ઇન્સ્યોરન્સ લેવે 50 લાખ 1 કરોડ કા તો કોઈ અગર એક્સિડન્ટ હો જાવે અગર
कोई वीआर ग्रुप के सदस्य को कोई डिसेबिलिटी या एक्सीडेंट हो जावे तो उसके परिवार को एक अच्छा पैकेज मिल सके, तो ऐसा हम लोग ने इंक्वायरी भी की है जियो के माध्यम के द्वारा। तो हम लोग एक बहुत बहुत छोटे से प्रीमियम में, 1000-2000 के प्रीमियम में अगर उसका टर्म इंश्योरेंस दूसरे कोई स्पॉन्सर लेके 50,00,000-1,00,000 के हम लोग हर सदस्य का हर वर्ष का टर्म इंश्योरेंस करावे, जिससे अगर कुछ हादसा या दुर्घटना हो सके, हो जाए अगर, तो उसके इलाज के लिए या उसके परिवार को हम अच्छा एक बैकअप दे सके। 50,00,000 से कम 1-1 करोड़ का 1-1 सदस्य का हम लोग का इंश्योरेंस कराने का ऐसा हम लोगों ने सोचा है। अगर गुरु महाराज का आशीर्वाद हो और सभी जो मेंबर है पूरे भारतवर्ष के उनका अपने पास डिवाइड डाटा उनका डेटा आवे तो हम लोग उसके लिए भी हम लोग आगे बढ़ने का विचार है। तो गुरु महाराज से हम लोग आशीर्वाद लेना चाहेंगे। भाग्यशाली जो बात करी छे ए मुजब अपनी कैप्टन मीटिंग जे आ वर्षे आपणे पहेला 18 तारीखे राखी थी पण योगानुयोग आचार्य पदवी ए दिवसे आवी होवाथी एने आपणे न करी शक्या, परंतु हवे 7 फेब्रुआरी 2016 ना दिवसे कलिकुंड मुकामे कैप्टनोनी मीटिंग गच्छाधिपतिनी पावन निश्रामां राखवामां आवी छे। दरेक ग्रुपना कैप्टन वाइस कैप्टन अथवा टीमना पण कैप्टन वाइस कैप्टन होय ए दिवसे फरजियात કલિકુંડની અંદર 7 ફેબ્રુઆરી 2016 ના ઉપસ્થિત રહેવાનું છે, અને એની અંદર આ ભાઈએ જે વાત કરી છે જેના ઉપર અમે 2 વર્ષથી વિચારણા કરી રહ્યા છે કે કઈ રીતના એમનું ઇન્સ્યોરન્સ નીકાળવું, એ ઉપર હજી 2-3 મહિના છે ઘનિષ્ઠ વિચારણા કરી એનું ફાઇનલ ડિસિઝન આપણે કેપ્ટનની મીટિંગમાં લઈ લેશું અને આવતા વર્ષથી આ કામ ચાલુ કરવાની પૂરેપૂરી ભાવના રાખીએ છીએ। યે આપકા આઈડી કાર્ડ જો આમની બે વિશેષતા વિઝિટિંગ કાર્ડ એક તો ડ્રેસ તો દેખાય છે મહારાષ્ટ્રના છે એ ખબર પડે છે, શિવસેના છે એ દેખાય આવે છે, અને પાછું VSG અને એની સાથે એમનું આ વિઝિટિંગ કાર્ડ છે કે અમે કઈ કઈ જગ્યાએ વિહાર સેવા આપીએ છીએ અને એમના દરેક ટીમના કેપ્ટનના નામ અને નંબર છે। બહુ વેલ મેન્ટેન ગ્રુપ કહી શકાય ને એવું આ ગ્રુપ કલ્યાણ ડોંબીવલી કલ્યાણ નાસિક ઇગતપુરી ગોટી ખાસ તૈયાર રહેજો, અહીં આગળ આવીને પધારજો। રિપોર્ટ માટે ખાસ ચલો ઝડપથી કોઈ ઉભા નહીં થાવ ભાઈ, તમે પણ વોલેન્ટિયરો બેસી જાઓ। કલ્યાણ ડોંબીવલી નાસિક ઇગતપુરી ગોટી ખાસ પધારો, ભાગ્યશાળી આગળ ખાસ ઉપયોગ રાખજો। બીજા ગ્રુપો ખાસ તૈયાર રહેજો પહેલેથી। કયું? ઇગતપુરી બોલો જીને શાસન। ઇગતપુરી મુંબઈ સે આતે વખત ઇગતપુરી લગતા હે મુંબઈ સે નાસિક કી ઓર 12.5 કિલોમીટર का घाट का रास्ता है और पूरी सीधी सीधी चढ़ान है इगतपुरी। तो जो भी साधु संत आते हैं तो उनको रास्ते में लोग डरा देते क्या बहुत बड़ा घाट है, बहुत ज़बरदस्त घाट है और बहुत लंबी चढ़ान है। तो इसके वजह से हम लोग हरदम सेवा में तत्पर रहते हैं इगतपुरी वासी और घुटी वासी। और एक बाजू में हमारे शाहपुर तीर्थ है धर्मचक्र तीर्थ और एक बाजू में हमारे नासिक का तीर्थ है, तो दोनों के बीच में इगतपुरी आता है। तो इसके वजह से हरदम संतों का आवागमन रहता है और बहुत बड़े पैमाने में रहता है और उसमें भी ज़्यादा में ज़्यादा मूर्ति पूजक संघ के संत और साधु आते हैं। और इगतपुरी में सिर्फ एक ही घर मूर्ति पूजक का है, बाकी सब स्थानकवासी के घर है। फिर भी स्थानकवासी लोग सब लोग हम लोग सेवा में लगे रहते हैं और कोई भी कष्ट ना आए ये हम लोग ख्याल रखते हैं। चौमासा छोड़ के 8 महीने बहुत बड़े पैमाने में
इगतपुरी में, इगतपुरी से और गोटी से आवागमन साधु साधियों का चलता रहता है। और इस पिछले 10 वर्षों से हमारे अजीत भाऊ बापना ये कार्य में बहुत अच्छे तरीके से लगे हैं और राजू भाई भी हमारे साथ में है। अभी अभी हम लोग भिवंडी के ग्रुप से ग्रुप के साथ में शामिल हुए हैं और उन्होंने उनसे भी अच्छी प्रेरणा मिली है और ज्यादा में ज्यादा युवक अभी इगतपुरी में हम लोग इकट्ठा कर रहे हैं, घोटी में इकट्ठा कर रहे हैं। जय जिनेन्द्र, जय महावीर। सापुर गोटी आवी गई, गोटू गोटी आवी सापुर पची भिवंडी छे। नासिक आचार्य भगवान महाबोधि महाराज अने साधुजी भगवान बधाने वंदन करीने हूँ आगळनी वात चालू करूँ छूँ। अमार शापुर ग्रुप में वासिन शापुर मानस मंदिर आडगाव खरडी मयूर होटल अने एक बाजू वाड़ा रोड पर जंगली महाराज सुधीनो विहार थाय छे। लगभग शापुर थी मयूर होटल 33 किलोमीटर छे अने शापुर आडगाव थी जे जंगली महाराज छे एटले आडगाव थी जंगली महाराज 16 किलोमीटर विहार छे। એટલે આ લગભગ અમે 8 મહિનામાં 1000 કિલોમીટર વ્યાર કર્યો છે ને લગભગ 450 સાધુ ભગવંતોને અમને લાભ મળ્યો છે, એનામાં આચાર્ય ભગવાન જે ગચ્છાજી બધાને લાભ મળેલો છે। બીજી વાત, આ વ્યાર કરતા અમને બહુ અનુભવ કડો આવે છે। એક વાત, અમે ચારિત્ર વલ્લભ મહારાજ સાથે હતા, અમે લગભગ આડગાવથી આગળ ખરડી સુધી જતા હતા ત્યારે રસ્તામાં સવારના પરે લગભગ એક નાગિન નીકળી રસ્તામાં, પણ આ ચારિત્ર વાળા એટલે મારા સાથે પુણ્યજયંતિ એ બધા બચી ગયા એટલે લગભગ સાધુ મારીને વ્હીલચેરના સામે જ એકદમ આવી હતી એટલે એ પુણ્યજ અમે એકવાર બચી ગયા। બીજી વાત, અમે ચેરપુલ ઘાટ ચડીને જતા હતા ત્યારે સાધુજી મારા અમારી સાથે હતા, લગભગ અમે 4-5 વિહાર સેવક હતા। એ ટાઈમે જ્યારે વિહાર કરતા બાજુમાં એક ગાડી પસાર થઈ, એ ગાડીનો ટાયર બસ્ટ એટલે નીકળીને સાહેબ સાધુજી ભગવંતને એકદમ લગભગ 2-3 ઇંચના લાંબેથી નીકળ્યું। એ ટાઈમે અમે લગભગ એવું લાગે અમારે આજ કામ પૂરો થયો, પણ આપણે જે શાસનનો પ્રભાવ છે એ જે પુણ્ય છે બધાનું કામ કરી ગયા એના બધા આભાર બચી ગયા છે એટલે એ ખાસ કહેવાય છે। બીજું, અમે અમારા જેટલા મેમ્બર છે એનામાં લગભગ આજે 8 વર્ષથી માણસ મંદિર ભંડાર ગામમાં જાય છે ને બીજા પાલિતના પણ અમારા ભંડાર ગામમાં જાય છે છોકરાઓ, એટલે એ એક્ટિવિટી છે। બીજી, અમે એક ખાસ અમારા મેમ્બરને પ્રોત્સાહિત કરવા માટે અમે આ ટાઈપની ટ્રોફી આવી જાય આ વખતે પોઝિશનમાં, એટલે આ ધ્યાન રાખજો સાહેબ ને બીજી ઘણી ઘણી એક્ટિવિટી અમારે થાય છે ને આગળ અમે હજી કોશિશ કરીશું, અગર સાહેબજીના આશીર્વાદ રહે ને જેમ સાહેબજી કીધું છે કે 2018માં માણસ મંદિરમાં અમને આગળ લાભ આપે તો અમે જરૂર આ કાર્યક્રમ ત્યાં ગોઠવવાની કોશિશ કરીશું, એટલે અમને ખાલી એક આશીર્વાદ છે, અમારી તૈયારી છે એટલે સાહેબજી આપે તો અમે જરૂર કોશિશ કરીશું આગળ આ કાર્યક્રમમાં ને આ ટાઈપને અમે કરીશું। નાસિક વિહાર સેવા ગ્રુપ, એક ભાગ્યશાળીનું પોકેટ ખોવાઈ ગયું છું, ખાસ કોઈને મળે તો ખાસ આગળ આપી જજો, ખાસ જે પણ ગ્રુપનો રિપોર્ટ રીડિંગ થાય છે ખાસ ભાગ્યશાળી શાંતિ જાળવજો, ખાસ ધ્યાનથી સાંભળજો। વીઆર સેવા ગ્રુપના બધા મિત્રોને અમારો જય જિનેન્દ્ર। નાસિક સંઘથી અમારું 4 મહિના પહેલાં જ 4-6 મહિના પહેલાં કુલબાનુ માર સાહેબ અને તત્વદર્શન માર સાહેબના પ્રેરણાથી વીઆર સેવા ગ્રુપની સ્થાપના થઈ। 200-250 સંઘ ઘરના સંઘમાં તો બી વીઆર સેવા ગ્રુપમાં અમારા 108 મેમ્બર છે, જે લોકોએ હજી સુધી 3 જ મહિનાના ગાળામાં 550-600 કિલોમીટર વિહાર કર્યો છે, તેમજ નાસિક એટલે ચારે બાજુ 4 તીરથનું સેન્ટર છે એટલે સાધુ સાધ્વી ભગવંતોનું અવર જવર બહુ વધારે હોય છે, દેવલાલી ધર્મચક્ર વણી તેમજ દાદાવાડી આડગામ એટલે ચારે બાજુથી સાહેબજીઓ આવે છે, તેમજ ટિફિનની વ્યવસ્થા ધર્મચક્ર તીર્થથી આપલા જ વર્ધમાન વિહાર સેવા ગ્રુપના મેમ્બર દરેક સાહેબજીને 50-60 કિલોમીટર સુધી આપલા મેમ્બરો ત્યાં ટિફિનની વ્યવસ્થા પણ કરે છે।
ટોટલ 108 જણ છે તો 27 ના 4 ગ્રુપ બનાવ્યા છે. એના એક એક મેમ્બર કેપ્ટન છે. એમના લીડર તરીકે સુમિતભાઈ પટવા, એમને કુલભાનુ માર સાહેબે દેવલાલીમાં એમને લીડર બનાવ્યું હતું અને એમના અંડર સારી રીતે વીઆર સેવાનું આ કાર્ય ચાલે છે. અમને આશા છે કે આગળ પણ અમે આવી જ રીતે કરશું. બે શબ્દ અમારા ગ્રુપના લીડર સુમિતભાઈ પટવા કહેશે. જય જીનેન્દ્ર. આચાર્ય સાહેબને કોટી કોટી વંદના. હમણાં અમારો આ વીઆર ગ્રુપ ચાલુ થઈને બહુ ઓછા દિવસ થયા છે, પણ જેટલા દિવસ થયા છે એમાં સારામાં સારી આપણે વીઆરની સગવડ આપણે કરી શકીએ છીએ અને હમણાં કરી રહ્યા છે. એમાં સૌથી સારો સપોર્ટ હમણાં ભિવંડીના હસમુખભાઈ, ઇગતપુરી, ગોટી, શાહપુર, આ અમારા જેટલા પણ આજુબાજુના એરિયા છે એ બધા લોકોનો બહુ સારો સપોર્ટ છે અને એમના પ્રેરણાથી જ અમે આગળ વધી રહ્યા છે. અમે આ બધું આજનો માહોલ જોયા પછી અમને પણ એવું લાગે છે કે બહુ સારું થયું કે અમે આજે આ પ્રોગ્રામ અમે અટેન્ડ કર્યો કે જેનાથી અમને પણ કંઈ સારી વસ્તુ જાણવા મળે અને જેનાથી નેક્સ્ટ યર અમે પણ અમારો પ્રોજેક્ટ રિપોર્ટ જે પણ થશે આખા વર્ષમાં એ સારી રીતે તમારા સામે અમે પ્રસ્તુત કરી શકશું. જય જીનેન્દ્ર. ભિવંડી વીઆર સેવા ગ્રુપ, જ્યાંથી વીઆર સેવાનો જન્મ થયો, વીઆર સેવા ગ્રુપનો ભિવંડી. ના ઉસ વાલ મુઝ કહેના, ના પોર વાલ મુઝ કહેના, શ્વેતાંબર દિગંબર કા કોઈ નામ ને મુઝકો દેના. સાધ કહે મેરી પહેચાન હૈ, મેં જૈન હું યહી સમ્માન હૈ. બોલીએ શ્રી આદિનાથ ભગવાન કી. નૌકાર શ્રી વાપરીને નથી આવે ભાગ્યશાળી. બોલીએ શ્રી આદિનાથ ભગવાન કી જય હો. અરે વાહ, સરસ. આને કહેવાય વીએસજી ના કમાન્ડો. હા, અદ્ભુત એવા કેટલા બધા 25 ઉપરાંત ગ્રુપોની આજે રચના. 1500 થી વધારે વીએસજી ના કમાન્ડો આજે. માટે જ કહેવાનું મન થાય છે, યે તો સિર્ફ ઝાંખી હૈ અભી બહોત બાકી હૈ. અને જેને આવા ગુરુની ગોદ મળે ને એને બીજા કોઈ વસ્તુની જરૂરત ના પડે, એને નિગોદ તો કદી ના મળે. અને જેને આવા ગુરુનો સાથ મળે એને બીજા કોઈ સાથની જરૂર ના પડે. બસ તો એ જ સાથે નગર મેં જોગી આયા. બરાબર સર. ઊંચે ઊંચે હો ડાળે મન ચાહે તેરા ના વાત હૈ. અરે પંચ મહાવ્રત ધારી મેરે ગુરુવર, તુમકો હમ કરતે હૈ તુમ્હે પ્રણામ. નગર મે જોગી આયા, ભેદ કોઈ સમજ ન પાયા, ગજબ કા ખેલ રચાયા, ઉસને સમજાયા. સબસે બડા હે તેરા નામ, તેરા નામ ગુરુદેવ, 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 ગુરુદેવ. નગર મેં જોગી આયા, ભેદ કોઈ સમજ ન પાયા, જબ કા ખેલ રચાયા, આકે ઉસને સમજાયા. હો સબસે બડા હૈ તેરા નામ, તેરા નામ ગુરુદેવ, 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 ગુરુદેવ. એ હલો તાલ સાથે ભાગ્યશાળી જય માધે.
मैंने प्रीत गुरु की पाई, 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 मेरे गुरुवर पधारे मेरे अंगना, मेरे गुरुवर पधारे मेरे अंग ना, मेरे गुरुवर पधारे मेरे अंग ना, मेरे गुरुवर पधारे मेरे अंग ना। नगर में जोगी आया वेद कोई समझ न पाया, जब का खेल रचाया आके उसने समझाया,